હોસ્પિટલની કોરોના કામગીરીનો ચિતાર રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। આજે સોલા સિવિલમાં કોરોનાની 100 દિવસ કરતા વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીને આજે રજા આપવામાં આવી છે। તેમને શુભેચ્છા આપવા તથા તમામ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપવા નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત માનનીય નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલની કામગીરીનું રિવ્યૂ કરી નિરીક્ષણ કર્યું હતું। अमदावाद सोला सिविल हॉस्पिटल में शहरना ज देवेंद्र परमार 113 दिवस की सारवार बाद कोरोना ने हराव्यो होवानो किस्सो सामे आव्यो छे। अमदावादना देवेंद्र परमारे कोरोना ने मात आपीने एक दाखलो बेसाड्यो छे। अत्यार सुधीनी कोरोना में सौथी लांबी चालेली सारवारनो किस्सो अमदावादना सोला हॉस्पिटल में सामे आव्यो छे। देवेंद्र परमार ने 90 दिवस आईसीयू में दाखल रहा था त्यारे आजे तेमने हॉस्पिटल मांथी डिस्चार्ज करवाना छे। ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દેવેન્દ્ર પરમારને શુભેચ્છા આપી હતી। એટલું જ નહીં, નીતિન પટેલે હોસ્પિટલની કામગીરીનો રિવ્યૂ પણ કર્યો હતો। આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દેવેન્દ્ર પરમાર નામના દર્દી સોલા સિવિલ હોસ્પિટલમાં 112 દિવસ સુધી કોરોનાની સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ થનાર છે। ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આટલી લાંબી સારવાર લેનાર દેવેન્દ્ર પરમાર પહેલા દર્દી છે। આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ 100થી વધુ દિવસ સુધી કોરોનાની સારવાર લીધી હતી, પણ સોલંકીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। 59 વર્ષીય દેવેન્દ્ર પરમાર 112 દિવસ સુધી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાને માત આપીને 113માં દિવસે રજા લેશે। નીતિન પટેલ આજે સોલા હોસ્પિટલ ખાતે કોરોનાની 100 દિવસ કરતાં વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીઓને રજા આપી ત્યારે પોતે હાજર રહીને શુભેચ્છા આપી હતી। આ સિવાય અન્ય દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા। સિવિલ હોસ્પિટલો સીએચસી સહિત જે ટ્રસ્ટની ખાનગી હોસ્પિટલો રાજ્ય સરકારે ભાડે રાખી અને જે જગ્યાએ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે જે જે સાધન સામગ્રી ઇક્વિપમેન્ટ વેન્ટિલેટર ઓક્સિજન ગેસ પાઇપલાઇન ઓક્સિજન સિલિન્ડર અથવા મોટી હોસ્પિટલોમાં 20,000 લીટર સપ્લાય આપી શકે એવી મોટી ઓક્સિજન ટેન્કો આ બધું જે બનાવવાનું કામ કર્યું અને ગુજરાતમાં કોરોનાના તમામ દર્દીઓને રાજ્ય સરકારની હોસ્પિટલમાં દાખલ કરવાનું મોટું કામ જે થયું એના અનેક સુખદ સંસ્મરણો યાદગીરી દરેક કોરોના પેશન્ટ જે પોઝિટિવ સરકારની હોસ્પિટલમાંથી સારવાર લઈ અને ઘરે ગયા એમના પરિવારમાં બધાએ સંતોષ વ્યક્ત કર્યો। એમના મિત્ર વર્તુળમાં એમના સગાવાલામાં બધાએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો ખાસ કરીને ડૉક્ટરોનો નર્સિંગ સ્ટાફનો અને સારવાર કરવામાં સતત દર્દીઓની જોડે રહેનાર કોઈપણ કક્ષાના અધિકારી ડૉક્ટર કે કર્મચારી હોય એમના માટે જે લાગણી આખા ગુજરાતમાં વ્યક્ત થઈ એમાં આજે એક મોટું ઉત્તમ ઉદાહરણ હું એમ માનું છું। કેમેરામેન સચિન પઢિયાર સાથે અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।